ગીર સોમનાથ કોડીનારના આણંદપુર ગામે પડી વીજળી, જ્યાં પંચાયત કચેરી અને એક મકાન પર પડી વીજળી. 10 લોકોને સામાન્ય અસર થઈ છે તો એકને ગંભીર ઇજા પહોંચી છે. ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે તેવામાં જ સમાચાર સામે આવી રહ્યા છે. કોડીનારમાં એક ગામની અંદર આણંદપુર ગામે વીજળી પડવાના સમાચાર. પંચાયત કચેરી અને એક મકાન પર વીજળી પડી, જેની વીજળી પડતા મકાન પર જેની અંદર 10 લોકો હતા, 10 લોકોને સામાન્ય અસર પહોંચી છે તો એકને ગંભીર ઇજા પહોંચી છે. જોઈ શકો છો આણંદપુરના એ ગામ કે જેમાં પર વીજળી પડતા હાલત શું થઈ છે. મકાન પર વીજળી પડી અને તેની અંદર જ બેઠેલા 10 લોકોને સામાન્ય અસર થઈ, પરંતુ એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. દિનેશ સોલંકી જોડાયા છે મારી સાથે. દિનેશ, કોડીનારના આણંદપુર ગામે વીજળી પડવાની આ ઘટના બની, શું છે વધુ વિગત અંગે? ચોક્કસ, જો વાત કરવામાં આવે તો ગત રાત્રિના જે વરસાદ ગમરોળવાનું ગીર પંથકને તાલુકો છે તેમાં ખાસ કરીને કોડીનાર ઉના અને સુત્રાપાડા પંથક છે તેમાં ખાસ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. તો પહેલી સવારની જો વાત કરવામાં આવે તો કોડીનાર તાલુકાનો આણંદપુર ગામ છે અને ત્યાં એક પંચાયત ઘર અને એક બાજુમાં મકાન રાખેલું મકાન હતું તેની ઉપર એક વીજળી પડી અને 10 જેટલા લોકોને ઇજાઓ થઈ છે. તો એક વ્યક્તિ છે તેમને ગંભીર ઇજા પહોંચી છે અને જેમને હાલ રાણાવાડા હોસ્પિટલ કોડીનાર ખાતે ખસેડવામાં આવ્યા છે. જી, આભાર આપનો માહિતી બદલ. ગીર ગઢડાના થોડી ગામ નજીક શાંગવાડી નદીમાં પૂર આવ્યું છે. ગીર જંગલમાં વધુ વરસાદને પગલે નદીઓમાં પૂર જોવા મળી રહ્યા છે. આમ તો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની જો વાત કરીએ તો પાણી માટે હંમેશા વિકટ પ્રશ્ન રહેતો હોય છે, પરંતુ આ વખતે વાયુ વાવાઝોડાની અસર કહો તો સૌરાષ્ટ્ર માટે તે ખૂબ જ સારા સમાચાર છે. થોડી ગામ નજીક આવેલી શાંગવાડી નદીની અંદર આપ જોઈ રહ્યા છો ધસમસતા આ પાણીનો પ્રવાહ. વધુ વરસાદને પગલે અહીં નદીઓમાં પૂર આવી રહ્યા છે. શાંગવાડી નદીમાં પૂર આવતા જ આસપાસના જે ગામના લોકો છે તેની અંદર એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે, સાથે સાથે ક્યાંક ચિંતા પણ સતાવી છે. દિનેશ જોડાયેલા છે અમારી સાથે. થોડી ગામ નજીક શાંગવાડી નદીમાં પૂર આવ્યું છે. દિનેશ, જણાવશો આ શાંગવાડી નદીની અંદર પૂર આવ્યું છે, વરસાદને કારણે આવ્યું છે કે ઉપરવાસમાં પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે આવ્યું છે, શું છે વધુ વિગત? જે ચોક્કસ વાત કરવામાં આવે તો હાલ જે આ નદીની અંદર પાણી અને પૂર આવ્યું છે તે પૂર એ ગીર જંગલની અંદર જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વધુ પડતો વરસાદ હોવાને કારણે આ નદીની અંદર પૂર આવ્યું છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તાલાળા નજીકના ધાવંત્રી છે, જામવાળા છે, હરમડિયા, થોરડી ગામ સહિતના જે જંગલ કાંઠાના ગામો છે તેમાં પણ ખાસ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે શાંગવાડી નદી છે તેમાં હાલ ઘોડાપૂર આવ્યું છે. આભાર આપનો માહિતી બદલ. સમગ્ર ગુજરાતભરની અંદર કયા કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે તે અમે આપને બતાવ્યું. ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીશું. અમદાવાદમાં ધોધમાર વરસાદ, ત્યારબાદ બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ ચાલુ છે. ભાવનગર, ભાવનગરમાં વાદળછાયું વાતાવરણ સહેલી સવારથી જોવા મળ્યું, તો ગીર સોમનાથમાં તો કડાકા ભડાકા સાથે વીજળી પણ પડી. કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણામાં વરસાદી માહોલ જામ્યો છે, ઝરમર વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. તો સુરેન્દ્રનગર વિસ્તાર કોરુધાકો રહેવા જે એંધાણ હતા સુરેન્દ્રનગરની અંદર પણ અમી ચાટના કહી શકાય તે પ્રકારનો વરસાદ. ઉનામાં વરસાદી માહોલ જામ્યો છે. વાપીમાં પણ વરસાદ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે તે મેપ મારફતે અમે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેની અંદર અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તમામ સમગ્ર ગુજરાતને વરસાદે ગમરોળ્યું છે. ભાવનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. ન માત્ર ભાવનગર પરંતુ ભાવનગરની આસપાસ આવેલા પાલીતાણામાં પણ ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક જોવા મળી છે. ઘેરાયેલા વાદળો વચ્ચે ખેડૂતોને સારા વરસાદની આશા પણ બંધાઈ છે. હાલમાં જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તે ખેતી લાયક વરસાદ હોવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે અને હજુ આવનારા દિવસોની અંદર પણ આ જ પ્રકારનો વરસાદ પડે તેવી આશા સેવી રહ્યા છે. ચિરાગ જોડાયા છે. ચિરાગ, ભાવનગરનું વાતાવરણ હાલમાં કેવું છે? કઈ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે જણાવશો? વાત કરીએ તો ભાવનગર શહેરની અંદર મોડી રાત્રિથી જે વાતાવરણ છે વાદળછાયું વાતાવરણ છે, ક્યાંક ઝરમર વરસાદ છે. તો ખાસ કરીને જિલ્લાની વાત કરીએ તો પાલીતાણા રીસર જેવા પંથકની અંદર ઝરમર ધીમી ધારે વરસાદ વરસ્યો. જે વરસાદ કહીએ તો ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે મોટા ભાગે વાવણી ખેડૂતોએ કરી લીધી છે. ત્યારે આ પ્રકારનો વરસાદ છે ખેડૂતો માટે આશાદાયક અને વધુ સારો વરસાદ આવે તેવી ખેડૂતો હાલ ઈચ્છી રહ્યા છે. ક્યાંથી આભાર આપનો માહિતી બદલ. તો ખેડૂતોની આશા છે કે હજુ આવો જ વરસાદ ધોધમાર વરસે અને તેના જ કારણે સારો એવો પાક લણી શકાય.
ચોમાસા જેવા માહોલમાં ટીટોડીનો માળો ઊંચાઈ પર જોવા મળ્યો છે. લોકવાયકા પ્રમાણે ઊંચાઈએ માળો વધુ વરસાદની નિશાની છે. કાળિયાબીડ વિસ્તારમાં બિલ્ડિંગના બીજા માળે ટીટોડીએ ઈંડા મૂક્યા છે. વરસાદમાં ઈંડાની રક્ષા કરતી ટીટોડીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લોકવાયકા છે કે ટીટોડી જ્યારે ઈંડા મૂકે છે અને તે કેટલી ઊંચાઈ પર મૂકે છે તેના પરથી વરસાદના આગમનને માપી શકાય છે. હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે આપને અમે બતાવી પણ રહ્યા છીએ, વિડીયો જે વાયરલ થયો છે આ ટીટોડી છે કે જેને તેનો માળો બે માળની ઊંચાઈ પર આવેલ એક મકાનની છત પર બાંધ્યો છે. લોકવાયકા પ્રમાણે ઊંચાઈએ માળો બાંધવાથી વધુ વરસાદની ભીતિ છે. અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો. રાજુલાના જૂની માંડરડી 11 કોટડી ધારેશ્વરમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. જાફરાબાદના લોર પીછડી એભલવડ અને માણસામાં પણ ધીમી ધારે વરસાદ, જલાટીમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.